નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. વિધાનસભાની 70 બેઠકો માટે ઉમળકાભેર મતદાન કરતું દિલ્હી. પહેલી વખત 67% મતદાન સાથે દિલ્હીએ કર્યો ઇતિહાસ. 10 ફેબ્રુઆરીએ યોજાશે મતગણતરી. બિહાર મંત્રીમંડળે વિધાનસભા વિસર્જનની ભલામણ કરતા જદયુના ઝઘડાએ લીધો અણધાર્યો વળાંક. જદયુ ધારાસભ્યોએ નીતિશકુમારને નેતા તરીકે ચૂંટી કાઢ્યા, છતાં કાનૂની ગૂંચવાડા તરફ ધકેલાયું બિહાર. દુનિયાના 110 દેશોમાં કાર્યરત ભારતીય રાજદૂતોની ત્રિદિવસીય પરિષદ ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી મોદી. એલચી કચેરીના કડવા મીઠા અનુભવ જનતા પાસેથી મેળવી છબી સુધારવા શ્રી મોદીએ આપી શીખ. ધાર્મિક સ્વયંસેવકોનું સંખ્યાબળ પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાય તેવી અપીલ કરતા મુખ્યમંત્રી આનંદીબેન. સામાજિક કુરિવાજોની નાબૂદી માટે યુવા પેઢીને અગ્રેસર બનવા પણ કરી અપીલ. સમાચાર વિગતવાર જોઈએ. વિધાનસભાની 70 બેઠકો માટે મતદાનની માતબર અને ઐતિહાસિક ટકાવારી નોંધાવીને દિલ્હીના મતદારોએ લોકશાહીના પર્વને સુપેરે ઉજવી જાણ્યું છે. કારણ કે 2013ની ચૂંટણીમાં 66% સામે આજે 67%થી વધુ મતદાન થયાની વાત છે. એટલે કહેવું તો પડશે જ કે જય હો ભાઈ લોકશાહીનો જય હો. મતદાન ખતમ થતાં જ ચૂંટણી પંચે રોકી રાખેલા એક્ઝિટ પોલ ટીવીના પરદે ચમકવા લાગ્યા છે. પરંતુ તેમાં જણાવેલા આંકડાની ચમકમાં કોઈ એક પક્ષ માટે હરગિજ બરકત નથી. કારણ કે ભાજપ અને આપ વચ્ચે સાવ સાંકડી સરસાઈથી હારજીતનો ફેંસલો થવાના એંધાણ મળે છે. પરંતુ મતદાર રાજાનો ચુકાદો જાણવા માટે 10 ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે. શાંતિપૂર્ણ માહોલમાં દિલ્હીમાં યોજાયેલા મતદાનમાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થઈ ગયું છે. સવારના 8 વાગ્યાથી ચાલુ થયેલા મતદાનમાં મતદારોના ઉત્સાહ બાદ ધીરે ધીરે મતદાનનો આંકડો વધતા ઉત્તરોત્તર ટકાવારી વધતી ચાલી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દિલ્હીના લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ યુવાનો પણ મતદાન માટે આગળ આવે તેમ પણ ટ્વીટમાં જણાવ્યું હતું. દિલ્હીમાં વર્ષ 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 66% મતદાન નોંધાયું હતું, જેમાં ભાજપને 33.7%, આમ આદમી પાર્ટીને 29.49%, તો કોંગ્રેસને 24.55% મત મળ્યા હતા. ભારે કશ્મકશ બાદ વધુ બેઠકો હોવા છતાં ભાજપે દિલ્હીની ગાદી છોડી દીધી. આમ આદમી પાર્ટીએ સરકાર રચી હતી, પરંતુ માત્ર 49 દિવસ ચાલેલી આપની સરકાર ભંગ થતાં ફરી દિલ્હીવાસીઓ માટે લોકશાહીનું પર્વ ઉજવવાનો સમય આવ્યો હતો. ભૂતકાળ ભલે ગમે તેવો રહ્યો હોય, પરંતુ આ વખતે પણ દિલ્હીવાસીઓએ સારામાં સારું મતદાન નોંધાવ્યું હતું. It has never been in the history of elections in Delhi. The poll percentage which still will go a little bit further addition or little bit adjustment, but still it has crossed 67.08%. This is only 2013 we had the polling of 65.6% during the poll day, and in that sense in only in 14 months we had this kind of jump. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની કુલ 7 બેઠકો હતી, જેના પર 64.77% મતદાન યોજાયું હતું, જે 7 બેઠકો હસ્તગત કરવામાં ભાજપને સફળતા મળી હતી. ત્યારે આ વખતે દિલ્હીના ત્રિકોણીય જંગમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ કોંગ્રેસ નેતા અજય માકને ચૂંટણી જંગને રોચક અને યાદગાર બનાવ્યો હતો. મતદાનની ફાંકડી ટકાવારી જોતા સૌ કોઈ માને છે કે 49 દિવસમાં સરકારનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું અને ફરીથી ચૂંટણી આવી તેની કોઈ નારાજગી મતદારોના ઉમળકામાં વ્યક્ત થઈ ન હતી. બસ આનું નામ જ લોકશાહીનો જય હો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિલ્હીમાં મતદાનનો જોવા મળેલો ઉમળકો ખરેખર તો સમજણ, ફરજ અને કર્તવ્ય જેવા અનેક રંગથી મઢેલો માલુમ પડ્યો હતો. રાજકીય દિગ્ગજો મતદાન માટે સવારના પહોરમાં પહોંચ્યા હતા, તો રોજનું કમાઈને રોજ ખાનારો વર્ગ મતાધિકાર વાપરવામાં પાછળ રહ્યો નહોતો. તે વાત આપણી લોકશાહી પાકટ અને સાર્થક બની હોવાનું કહેવા માટે પૂરતી હતી. ગરમાગરમ પ્રચાર બાદ યોજાયેલા ઉષ્માભર્યા મતદાનની વાત પ્રસ્તુત છે.
દિલ્હીમાં સવારની ઠંડીમાં પણ દરેક મતદાન કેન્દ્ર પર મતદાન માટે લોકોની લાઇન જોવા મળતી હતી. યુવાનોથી માંડી વડીલ વર્ગના લોકો પણ ભારે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. ખરાખરીના જંગવાળી દિલ્હીની આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વરિષ્ઠ નાગરિકોની સાથે કેટલાક બીમાર લોકો પણ મતદાન કેન્દ્ર પર જોવા મળ્યા હતા. જ્યારે એક મતદાતા તો વેન્ટિલેટર સાથે રાખીને પણ તેમનો પવિત્ર મત આપવા સવારથી જ પહોંચી ગયા હતા. તો 18 વર્ષ પૂર્ણ કરનારા પ્રથમવાર આ વખતે વોટ કરનારા યુવાનોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. કઈ દિનો સે ઇંતજાર થા ઓર યહી ચાહતે થે કે જલ્દી સમય આયે ઓર હમ વોટ ડાલે. મતદાન કરને આયે હમારા અધિકાર હૈ ઉસે ઇસ્તેમાલ કર રહે હૈ. હા, પહેલી વાર ડાલા તો મજા તો આતા હી હૈ ઇસમે ઓર ચાન્સ કી વાત હૈ કી મનપસંદ પાર્ટી કા ભી દેને પડા ઉસમે મોકા મિલા. દિલ્હીમાં વીઆઈપી વોટિંગ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નિર્માણ ભવન ખાતે મતદાન કર્યું હતું, તો દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ સવારે જ મતદાન કરવા પહોંચ્યા હતા. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી ચંદ્રભૂષણ કુમારે પણ મતદાન કર્યું હતું અને લોકોને પણ વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને પણ તેમનો કિંમતી મત આપ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નિર્માણ ભવન ખાતેના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ પણ વહેલાસર મતદાન કર્યું હતું, તો કોંગ્રેસ નેતા અજય માકને પણ પોતાનો કિંમતી મત આપ્યો હતો. નવી દિલ્હીના આપના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા, તો પડપડગંજથી આપ ઉમેદવાર મનીષ સિસોદિયાએ પણ મતદાન કર્યું હતું, તો ગ્રેટર કૈલાશથી આપના ઉમેદવાર સૌરભ ભારદ્વાજે તેમજ કોંગ્રેસ ઉમેદવાર શર્મિષ્ઠા મુખર્જીએ મતદાન કર્યું હતું. દિલ્હીના દંગલમાં આ વખતે મતદારોમાં તો જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે મતદારોનો આ ઉત્સાહ તેમણે કયા પક્ષ પર વધુ દેખાડ્યો છે તે આગામી 10 તારીખે જાણવા મળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ અને કાશ્મીરની રાજ્યસભાની 4 બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં પીડીપીના 2 ઉમેદવારો તથા ભાજપ અને કોંગ્રેસના 1-1 ઉમેદવાર વિજેતા થયા છે. નેશનલ કોન્ફરન્સનો 1 પણ ઉમેદવાર ચૂંટાયો નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ ચૂંટાઈ આવ્યા છે. પીડીપીના 2 ઉમેદવાર મીર મોહમ્મદ ફૈયાઝ તથા નાઝીર અહેમદ અને ભાજપના શમશેરસિંહ મનહાસ આ ચૂંટણીમાં વિજયી થયા છે. જનતા પરિવારના મહાવિલયનું પહેલું પગલું ભરવા જતા શરદ યાદવ અને નીતિશકુમાર જદયુ પરિવારમાં જાણે તકરાર કરી બેઠા છે. મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ તેમના મેન્ટર, પથદર્શક અને રાજકીય ગુરુ એવા નીતિશને ધરાર ગાંધી સોંપી નહીં અને વિધાનસભાનું વિસર્જન કરવા સુધીનો રાજકીય ફટાકડો ફોડી બેઠા. તો બીજી બાજુ 111માંથી 97 ધારાસભ્યોએ નીતિશકુમારને ચૂંટી તો કાઢ્યા, પરંતુ કાયદો કોનો રખેવાળ બનશે તે જિજ્ઞાસાનો વિષય બની ચૂક્યો છે. એક મ્યાનમાં 2 પૈકી કઈ તલવાર રહેશે તે વાત સસ્પેન્સ બની ચૂકી છે. આ છેલ્લી વાત કેમ બની તે જણાવવા શરૂ કરીએ પહેલે થી આખી વાત. બિહારના મંત્રીમંડળે વિધાનસભાનું વિસર્જન કરવા માટેની ભલામણ કરવા માટે મુખ્યમંત્રી જીતનરામ માંઝીને અધિકૃત કરતા કદી જોવા નહીં મળેલા રાજકીય અને બંધારણીય ગૂંચવાડાની શરૂઆત થઈ હતી. જદયુના દિગ્ગજ નેતાઓની વાત કાને ધર્યા વગર મુખ્યમંત્રી માંઝી કલ્પના બહારનો દાવ ખેલી રહ્યા હતા, ત્યારે જ જદયુના 111 ધારાસભ્યોની પક્ષપ્રમુખ શરદ યાદવે બોલાવેલી બેઠકમાંથી 97 ધારાસભ્યોએ નીતિશકુમારને ગૃહમાં તેમના નેતા મતલબ કે મુખ્યમંત્રી તરીકે ચૂંટી કાઢ્યા હતા. બીજા શબ્દોમાં મુખ્યમંત્રી તરીકે જીતનરામની હકાલપટ્ટી કરવામાં આવી હતી. નેતૃત્વ પરિવર્તનની વાત જનતા પરિવારના મહાવિલયમાં કેન્દ્રસ્થાને હોવાથી લાલુ પ્રસાદની સંમતિ લઈ નીતિશને ફરી વખત બિહારની કમાન સોંપવા નિર્ણય થયો હતો, પરંતુ પોતે મુખ્યમંત્રીની ગાદીએ બેસાડેલા તે જીતનરામ હવે નીતિશકુમારની વાત માનવા તૈયાર નહોતા અને હજુ નથી, છતાં નીતિશકુમારને ભાજપનો વાંક દેખાય છે. हमारे सामने जबरदस्त चुनौती आ गई. तुरंत राज्यसभा के चुनाव में भारतीय जनता पार्टी ने जो गंदा खेल खेला वैसा बिहार की राजनीति में होता नहीं था.
નીતિશ કુમાર અને શરદ યાદવ સાથે બપોરે બંધ બારણે યોજાયેલી બેઠક બાદ જીતન રામે તાકીદની કેબિનેટ બોલાવી વિધાનસભા વિસર્જનનો ધડાકો કર્યો હતો. બિહારની બદલાયેલી રાજકીય પરિસ્થિતિ ઉપર ભાજપ નેતૃત્વ એટલી ચાપતી નજર આપી રહ્યું છે કે પક્ષ પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં મતદાનનો દિવસ હોવા છતાં બિહારના નેતાઓની બેઠક બોલાવી પ્રધાનમંત્રી મોદી પાસે પરામર્શ માટે પહોંચી ગયા હતા. બિહાર ભાજપના વડા સુશીલ મોદીએ ઘટનાક્રમ માટે જદયુનો વાંક કાઢ્યો હતો. ખુદ મુખ્યમંત્રી બનના ચાહતે હૈ હમ લોગોને સારી પરિસ્થિતિઓ સે રાષ્ટ્રીય અધ્યક્ષજી કો અવગત કરા દિયા હૈ ઓર જૈસે જૈસે સ્થિતિ વહાં કી ડેવલપ હોગી ઓર જબ હમારી રિએક્શન કી આવશ્યકતા હોગી યા કોઈ કદમ ઉઠાને કી આવશ્યકતા હોગી તબ હમ લોગ વિચાર કરેંગે. હમ લોગ કો ઓર સારે વિકલ્પ હમારે ખુલે હૈ તો પાર્ટી પ્રારંભ સે ઇસ મત કી રહી હૈ કે લાલુ યાદવ સે હાથ મિલાને કે પહેલે और नीतीश कुमार को भंग करके नया जनादेश लेना चाहिए था, क्योंकि जनादेश बिहार का लालू यादव के साथ मिलकर सरकार चलाने के लिए नहीं था. ચૂંટણી આડે જ્યારે માળ 8 મહિના બાકી હોય ત્યારે વિધાનસભા વિસર્જન સુધીનું જીતન રામે ભરેલું ભારે પગલું દેશના રાજકારણમાં પડઘાતું રહેશે તેમાં શંકા નથી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. દુનિયાના 110 દેશોમાં પથરાયેલા ભારતીય રાજદૂતાવાસ તથા હાઈકમિશનના વડા માટેની 3 દિવસની પરિષદનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પ્રારંભ કરાવ્યો હતો. ડિપ્લોમસી ફોર ડેવલપમેન્ટ જેવી થીમ ઉપર યોજાયેલી આ બેઠકમાં રાજદ્વારી પ્રક્રિયા દેશની ભલાઈ માટે શું શું કરી શકે તેના પર વિચાર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે આકાર લઈ રહેલા તાજા પ્રવાહો અને તેની ભારત ઉપર થનાર સંભવિત અસર વિશે રાજદૂતો સાથે ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે રાજદૂતાવાસોની કામગીરી વિશે લોકોના અભિપ્રાય એકત્ર કરવાની પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકમાં સૌને વિનંતી કરી હતી. એલચી કચેરીઓના કડવા મીઠા અનુભવ જનતા પાસેથી એકત્રિત કરી છબી સુધારવાનો પ્રયત્ન કરવાની વિગતવાર વાત અહીં થવાની છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ભગવાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રથમ આરતીનો લહાવો લીધો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આ ગામનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ બદલવા બદલ સ્વર્ગસ્થ રવિશંકર મહારાજથી માંડી કર્મવીરો તથા સંતોનો આભાર માન્યો હતો. તેમણે લોકોને તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકોને પ્રધાનમંત્રી મોદી પ્રેરિત સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પોલીસની તથા અન્ય નોકરીઓ માટે મહિલાઓ માટે 33% અનામતની તથા પશુપાલન જેવા ક્ષેત્રે મહિલાઓને લાભ આપતી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો. આખા ગામમાં બાળકોમાં મહિલાઓમાં યુવાનોમાં સંસ્કારનું સિંચન થાય અને જે પ્રવૃત્તિઓ આગળ ચાલતી હતી એ બધી જ પ્રવૃત્તિઓ છોડીને હવે તેઓ ખેતીવાડીમાં લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ પોતાના જીવનની અંદર પણ બદલ આવે એના માટેનો એમણે જે પ્રયાસ આદર્યો છે ને એમાં ભગવાન સ્વામિનારાયણના સાધુ સંતોએ પણ એમને ખૂબ મદદ કરી છે એની અંદર. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 3-દિવસીય મહાકવિ પ્રેમાનંદ મહોત્સવ આજથી વડોદરામાં શરૂ થયો છે. મહાકવિ પ્રેમાનંદના 3-દિવસીય મહોત્સવમાં આજે લોર્ડ ભીખુ પારેખ તેમજ જાણીતા ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને MS યુનિવર્સિટીમાં આવેલી કવિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. 3 દિવસમાં પ્રેમાનંદની રચનાઓ અને કૃતિઓની રજૂઆતો થશે અને તેમના અગાઉના વ્યાખ્યાનોનો વિચાર વિમર્શ કરવામાં આવશે. કેતન મહેતાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારત દેશ વિશે લોકો કહેશે કે આ દેશ મહાન કથાકારોનો દેશ છે અને દેશની ભૂમિ કથાકારોની ભૂમિ તરીકે ઓળખાશે તે આવા કવિઓને કારણે જ બન્યું છે. સમારોહ બાદ હાજર મહાનુભાવોએ આર્ટસ ફેકલ્ટીના પરિસરમાં સાહિત્ય વોક કર્યું હતું અને પ્રેમાનંદની રચનાઓને ગાતા ગાતા તેઓએ કવિ પ્રેમાનંદને અંજલિ અર્પી હતી. સ્વાઇન ફ્લુના ભરડામાં સપડાયેલા ગુજરાતમાં રોજે રોજ સતત સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો નોંધાતો જાય છે. આજના એક દિવસમાં જ સ્વાઇન ફ્લુના 70 નવા કેસ નોંધાયા છે, જેમાંથી સુરતમાં 21, કચ્છમાં 10, વડોદરામાં 8 તેમજ અમદાવાદમાં 6 કેસ નોંધાયા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુના કુલ 627 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે સ્વાઇન ફ્લુથી અત્યાર સુધીમાં કુલ 71 લોકોના મૃત્યુ નિપજ્યાના અહેવાલ છે, જેમાં કચ્છમાં 2, અમદાવાદમાં 1, અમરેલી
અમરેલીમાં એક અને સુરતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રોજે રોજ વધતા સ્વાઇન ફ્લુના દર્દીઓ સામે સરકાર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ તેને અટકાવવાના પણ સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દિવસે દિવસે સ્વાઇન ફ્લુની બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં મહાનગરપાલિકા હેઠળના વિસ્તારોમાં આ બીમારીના વધુ કેસો નોંધાતા જણાય છે. મહાનગરપાલિકા હેઠળના વિસ્તારોમાં 83 કેસો નોંધાયા છે, જેમાં 12 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં 23 નોંધાયેલા કેસમાંથી 7 કેસો પોઝિટિવ માલુમ પડ્યા છે. આ વખતે બાળકોમાં પણ સ્વાઇન ફ્લુના નોંધપાત્ર કેસો જોવા મળતા સરકાર મહાનગરપાલિકાની તંત્ર ચોંકી ઉઠ્યું છે અને વધુ સતર્ક પણ બન્યું છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવના જણાવ્યા અનુસાર શાળાઓમાં શિક્ષકોને સ્વાઇન ફ્લુ સંદર્ભે તેના લક્ષણો તથા સાવચેતી બાબત માહિતગાર કરવામાં આવી રહ્યા છે. શરદી ખાંસીવાળા બાળકોને 5 દિવસની રજા પર રાખવાનું સૂચન પણ કરાયું છે. શરદી સળે ખમ અથવા આવા કોઈ લક્ષણો ધરાવતું બાળક હોય તો એને 5 દિવસની રજા, એટલે કે બીજા બાળકોને ચેપ ના લાગે એના માટે થઈને એક આઇસોલેશન, એના માટેનું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બીજું, બાળકોમાં એવા લક્ષણ દેખાય તો શિક્ષકોએ શું કરવું, આના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્યારે રિફર કરવું, એની પણ તમામ માર્ગદર્શિકા અમે પૂરી પાડી છે. આ વર્ષે ગુજરાતમાં સ્વાઇન ફ્લુ વ્યાપક રીતે ફેલાયો છે, ત્યારે સુરતના આયુર્વેદની પ્રેક્ટિસ કરતા તબીબોએ આયુર્વેદિક જડીબુટીઓનો ઉકાળો સ્વાઇન ફ્લુને કાબૂમાં લાવી શકે તેવો હોવાનું જણાવ્યું છે. તબીબોએ આ ઘરગથ્થુ ઉકાળાની જાણકારી આપતા પેમ્ફલેટ પણ ફરતા કર્યા છે. સૂંઠ, મરી, લીંડી પીપર, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ સરખે ભાગે લઈ તેનો પાવડર બનાવી તુલસીના પાન સાથે પાણીમાં ઉકાળી આ ઉકાળો બનાવાતો હોવાનું તબીબોએ જણાવ્યું છે. આનાથી કોઈ આડઅસર થતી નથી અને શરદી ઉધરસને પણ મટાડે છે. છ થી સાત ઔષધો સામેલ કર્યા છે, એની અંદર સૂંઠ, મરી, લીંડી પીપર, તજ, તમાલપત્ર, એલચી અને લવિંગ, આ બધા જ દ્રવ્યો લગભગ 10-10 ગ્રામની માત્રામાં લઈ અને એમનો પાવડર કરી નાખવો. ત્યાર પછી એક તપેલીની અંદર લગભગ 200-300 ml જેટલું, 2 ગ્લાસ જેટલું પાણી લેવું, એની અંદર 1 ચમચી એટલે 5-1 ગ્રામ જેટલો આ ઉકાળો નાખીને 2-3 મિનિટ સુધી ઉકાળવું. એની અંદર તુલસીના 10-15 પાન વાટીને અંદર ઉમેરી દેવા. આ પ્રમાણે 3-1 મિનિટ પછી ઉકાળ્યા પછી ઢાંકી દેવું. ઠંડુ પડે પછી દરેક વ્યક્તિએ લગભગ 30-35 ml જેટલું સવારે નરણા કોઠે લેવા, દરરોજ એક જ વાર લેવાથી પણ આ રોગ સામે ઘણું પ્રતિકાર શક્તિ પ્રાપ્ત થાય છે. સ્વાઇન ફ્લુ જેવા ઘણા બધા ફ્લૂને રક્ષણ આપી શકે, ખાલી સ્વાઇન ફ્લુ એક જ નહીં, જૂના શરદી ઉધરસ, સાદા શરદી ઉધરસ બધામાં રાહત આપી શકે એવા દ્રવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના વડામથક સિલવાસા નજીક આવેલા દૂધની ગામે બેટી બચાવો બેટી ભણાવો કાર્યક્રમની સમજણ પ્રસાર માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો. માહિતી પ્રસારણ મંત્રાલયના ડિરેક્ટરેટ ઓફ ફિલ્ડ પબ્લિસિટી એટલે કે DFPના ગુજરાત એકમે આ કાર્યક્રમ ડિરેક્ટર સંતોષકુમારની આગેવાનીમાં યોજ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વાઘમારેએ હાજર રહી પ્રધાનમંત્રી મોદીની જહેમતથી શરૂ થયેલા બેટી બચાવો ઝુંબેશની મહત્તા સમજાવી હતી. દૂધની જેવા ગામે શેરી નાટક, પ્રદર્શન તથા રેલી જેવા કાર્યક્રમો એક સાથે યોજાતા સ્થાનિક લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેવાડાના ગ્રામીણ સ્તરે બેટી બચાવો બેટી પઢાઓની વાત પહોંચાડવા માટે DFPનું ગુજરાત એકમ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. મહિલાઓ કી સંખ્યા ઘટતી જા રહી હૈ, યાની કી એક જો ગાડી કે જો દો પહિયે હૈ उसमें एक पहिए का बैलेंस नीचे झुकता जा रहा है. तो ये अगर ये पहिया जो है, ये गाड़ी जो है, समाज की गाड़ी है, ये कब तक आगे चलेगी. સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ સેપ્ટ વિશ્વવિદ્યાલયનો 9મો પદવીદાન સમારંભ આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. પદવીદાન સમારંભમાં કુલ 516 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 3ને ડોક્ટરેટ, 406 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી તથા 107 વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય અધ્યક્ષ સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પ્રતાપભાનુ મહેતાના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે, યુવાનોને અત્યારે જે તક મળે છે તે પહેલા નહોતી મળતી. અત્યારે અર્બન હેલ્થ,
ટાઉન પ્લાનિંગ વગેરેમાં ખૂબ જ તકો રહેલી છે. કાર્યક્રમમાં સેપ્ટના ચેરમેન સંજય લાલભાઈ તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર્સ હાજર રહ્યા હતા. कि पहले जमाने में लोग बोलते थे हमको नौकरी ढूंढनी पड़ेगी, आजकल सब बोलते हैं हमको नौकरी बनानी पड़ेगी स्वयं के लिए. तो उस तरह से जब समाज और अर्थव्यवस्था का ढांचा बदल रहा है तो जो 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 पुरानी बातें हैं, पुरानी शिक्षा है, उससे आप उभर कर नए उसको नए संदर्भ में कैसे लाएंगे, ये एक बड़ा महत्वपूर्ण कार्य हो जाता है. ગુજરાતમાં વડોદરાનું મુખ્ય એસટી સ્ટેશન દેશનું પ્રથમ ટોબેકો ફ્રી ટર્મિનલ બન્યું છે. એક વર્ષ પહેલા બનેલું આધુનિક સુવિધાવાળું આ બસ મથક ગુજરાતનું પ્રથમ પીપીપી અર્થાત ખાનગી ક્ષેત્ર અને સરકારની પાર્ટનરશીપવાળું મથક છે. અહીં પ્રારંભથી જ તમાકુ તથા તેની બનાવટોના સેવનથી થતા રોગોની જાણકારી આપતા સંદેશા પ્રદર્શિત થયેલા છે. 15 ઓગસ્ટથી તો એસટી મથકમાં તમાકુ કે તેની બનાવટોના વેચાણ કે સેવન પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. એસટી મથકમાં 20 જેટલા સ્વયંસેવકો 24 કલાક ધ્યાન રાખે છે કે કોઈ તમાકુનું સેવન તો નથી કરી રહ્યું ને. શરૂઆતમાં મુસાફરો પાસેથી રોજની સરેરાશ 200 કિલો જેટલી તમાકુ, બીડી, સિગારેટ વગેરે જપ્ત કરતા હતા. હવે તે પ્રમાણ ઘટીને 50 કિલો જેટલું થયું છે. તમાકુ ફિસ્કઆઉટ કરી લેવાય, અંદર કોઈ જો તમાકુ ખાઈને થૂકે કે સિગરેટ પીએ એને દંડ કરવો, અથવા તો પછી ઘણીવાર મોરલ પોલિશિંગ કરીએ છીએ કે ભાઈ આપણે આપણા ઘર આંગણે થૂકતા નથી તો બીજી જગ્યાએ આપણે થૂકીને કેમ બગાડ કરીએ. તો ઘણી વાતમાં એવું થાય કે જે માણસે બગાડ્યો એની પાસે સાફ સફાઈ કરાવીએ, એટલે એથી એ માણસને ખ્યાલ આવે અને જોડે જોડે બાકી વ્યક્તિઓ જે જોતા હોય એ પણ એક શીખ લે કે ભાઈ આવું કરીએ તો આપણું જ નુકસાન છે એમાં અને આ વાત ખોટી છે. આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર દ્વારા હોટ એર બલૂનિંગ એક્સપેડિશનની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે. આજે સવારે હોટ એર બલૂન નિદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં 1 કલાક સુધી બલૂનને જમીન સાથે બાંધી ઊંચે હવામાં મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તથા સાહસિકોને બલૂન અંગે માહિતી અપાઈ હતી. ભોપાલની આર્મી એડવેન્ચર ક્લબ દ્વારા દેશના યુવાનોમાં સાહસિકતા જગાવવા તથા આર્મી તરફથી આકર્ષિત કરવા બલૂન નિદર્શન તથા હોટ એર બલૂનમાં ઉડ્ડયન કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે રવિવારે સેનાના જવાનો એકી સાથે 2 હોટ એર બલૂનની 5 કલાકની ઉડાન ભરી ધંધુકા પહોંચશે. ત્યાંથી વડોદરા, દાહોદ, ઇન્દોર થઈ ભોપાલ પહોંચશે. યે હોટ એર બલૂન એક્સપેડિશન જો હૈ ઇસકા મેઇન મકસદ હૈ જો હમારા યંગ જનરેશન હૈ ઓર જિન લોગોં કા ફૌજ કી તરફ રુઝાન હૈ ઉનકો હમેં ફૌજ કે લિયે મોટિવેટ કરના, ફૌજ મેં બતાના કે ફૌજ મેં ક્યા ક્યા એક્ટિવિટીઝ હોતી હૈ. રાજકોટ હમને એક ઇસલિયે ચૂઝ કિયા કે રાજકોટ એક इसका बहुत ऐतिहासिक शहर है और गुजरात का एक मेन शहर है और एक एंड पर है. तो अगर हमें गुजरात कवर करना है तो हमें राजकोट से शुरू करेंगे. कि अगर आपको थ्रू एयर कैसे ट्रैवल करना है, क्या क्या ज़रूरी चीज़ें आप साथ में लेके जा सकते हो और बहुत कुछ बेसिक थिंग्स हमको बताया. આઈસીસી વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ્ય અજમાવવા માટે ટીમ ઇન્ડિયા સહિત તમામ દેશની ટીમ પ્રેક્ટિસનો પરસેવો પાડી રહી છે, છતાં દરેક દેશની ટીમ કંઈક ને કંઈક વાંધા વચકા વેઠી રહી છે. પ્રસ્તુત છે ફટાફટ ક્રિકેટના મહાકુંભ વિશે ક્રિકેટ ફટાફટ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ શહયાર ખાને કહ્યું છે કે એડિલેડમાં 15 ફેબ્રુઆરીએ ભારત સાથે વિશ્વકપની મેચ માટે પાકિસ્તાની ટીમે કરવી પડશે સખત તૈયારી. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કોચ ડેવ વોટમરે કહ્યું છે કે વારંવાર નિષ્ફળતા વેઠી હતાશ થયેલી ટીમ હવે આઈસીસી વિશ્વકપમાં આત્મવિશ્વાસ સાથે રમવા છે તૈયાર. માત્ર 6 અઠવાડિયા તાલીમ માટે મળ્યા હોવા છતાં વોટમરને છે ભરોસો. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સ્ટીવ વોગ એટલા માટે નારાજ છે કે કપ્તાન સ્ટીવ સ્મિથ અને ક્લાર્ક વચ્ચે સંબંધો વળશે તેવી અફવા ફેલાવી રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝના ધુવાધાર બેટ્સમેન ક્રિસ ગેલ દ્વારા આઈસીસી વિશ્વકપ માટે બેટનો આકાર નક્કી કરતા માપદંડનો કરાયો વિરોધ. આઈસીસી બેટનું કદ અને આકાર નિર્ધારિત કરતો પ્રસ્તાવ લાવે તે પહેલા પહેલી અસંમતિ થઈ જાહેર. પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને અભિપ્રાય આપ્યો છે કે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની હોવા છતાં વિજય માટે કોઈ ફિકર નથી. ઓસ્ટ્રેલિયામાં છેલ્લી સિરીઝ કંગાળ રહી હોવાથી ભારતને જરૂર છે સખત તૈયારીની. 2 વખત વિશ્વકપ જીતી ચૂકેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ખાસ કોઈ ઉમેદ વગર મેદાનમાં ઉતરશે. ખેલાડીઓના એસોસિએશન અને ક્રિકેટ બોર્ડ વચ્ચે ખટરાગ હોવાથી સિનિયર ક્રિકેટર વગર વિશ્વકપ રમશે વેસ્ટ ઇન્ડિઝ.
વિશ્વકપ માટેની ટીમ ઇન્ડિયામાં યુવરાજસિંહની બાદબાકી સામે અસંતોષ જાહેર કરતા સિનિયર ક્રિકેટર દિલીપ વેંગસરકર, યુવીની રમત સારી રહી હોવા છતાં તેની અવગણના થવાનો વેંગસરકરને છે ખેદ. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માઇકલ ક્લાર્કને વિશ્વકપની ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચ રમવા વિશે છે અવઢવ. મેડિકલ રીતે ફિટ નહીં હોવા સબબ મજબૂત ખેલાડી વેઠી રહ્યો છે ચિંતા. કેરળમાં ચાલી રહેલા 35મા રાષ્ટ્રીય રમતોત્સવમાં 7મા દિવસે ગુજરાતની અંકિતા રાયનાએ મહિલા ટેનિસમાં ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણે દિલ્હીની ઋષિકાને સીધા સેટોમાં 6-0, 6-0થી માત કરી 52 મિનિટમાં જ જીત હાંસલ કરી લીધી હતી. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પંજાબની હિના સિદ્ધુએ 200.8 અંકો સાથે સુવર્ણચંદ્રક પોતાને અંકે કરી લીધો હતો. મલાઇકા ગોયલે 196.5 અંકો સાથે રજત ચંદ્રક કબજે કર્યો હતો, તો હરિયાણાની અનુરાગ સિંઘે કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. પંજાબે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાનો ટીમનો સુવર્ણચંદ્રક જીતી લીધો છે, તો હરિયાણાની ટીમે રજત ચંદ્રક મેળવ્યો છે અને ઉત્તરપ્રદેશને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. ફૂટબોલની રમત પર નજર કરીએ તો ઘાના 4થી વાર આફ્રિકન નેશન્સ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. સેમીફાઇનલમાં ઘાનાએ ઇક્વેટોરિયલ ગુનાને 3-0થી માત આપી હતી, પરંતુ આ મુકાબલો મેચ કરતા મેદાન પર થયેલી હિંસાને કારણે ચર્ચામાં રહ્યો હતો. શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલમાં. આફ્રિકન નેશન્સ કપની બીજી સેમીફાઇનલનો મુકાબલો મેદાન પર થયેલી હિંસાને કારણે ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આફ્રિકન્સ કપના સેમીફાઇનલમાં ઘાનાની સામે હતું ઇક્વેટોરિયલ ગોયાના. ઘાનાએ આ મેચમાં 3-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ સ્થાનિક દર્શકો દ્વારા થયેલી હિંસાને પગલે કેટલીય વાર મેચ સ્થગિત કરવી પડી હતી. સુરક્ષાકર્મીઓએ મેચને રોકી દઈને સ્ટેન્ડ્સ ખાલી કરાવ્યા તેમજ ભીડ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડાયા હતા. ઇક્વેટોરિયલ ગોયાનાના સમર્થકો મેચમાં ઘાનાના ખેલાડી જોર્ડન આયોને વિવાદિત પેનલ્ટી આપવાને કારણે હિંસા પર ઉતરી આવ્યા હતા. આ પેનલ્ટીને ઘાનાના ખેલાડી મુબારક બકાસોએ ગોલમાં તબદીલ કરી દીધી હતી. ત્યારબાદ ઇક્વેટોરિયલ સમર્થકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું હતું. આ સમર્થકોએ ઘાનાના સમર્થકો પર પણ હુમલો કર્યો હતો, તો આ મેચનું રિપોર્ટિંગ કરી રહેલા એક સ્થાનિક રિપોર્ટરે મેચની ફાઇનલમાં પણ આવી હિંસા થઈ શકવાની શંકા વ્યક્ત કરી હતી. This is disgusting. I mean, a game of football, you either win, you draw, or you lose. So if you lose a game, must you be throwing bottles and stones? And I mean, it's unreasonable. And I think that the government or the CAF itself should take a look at this and either consider doing something to punish them. આ સેમીફાઇનલમાં ઘાનાએ મેચની શરૂઆત જ ગોલથી કરી હતી. સેમીફાઇનલ મેચમાં ઘાના માટે પ્રથમ ગોલ પ્રિશિયન આત્સુએ કર્યો હતો, જ્યારે આ મેચમાં રેફરીએ પણ કેટલાક વિવાદિત નિર્ણયો આપ્યા હતા, જેને કારણે સ્થાનિક સમર્થકો ગુસ્સે ભરાયા હતા. રેફરીએ આ મેચમાં કુલ 7 યલો કાર્ડ્સ દેખાડ્યા હતા, તો બંને ટીમ વચ્ચે થયેલી હિંસાને પગલે મેચને 34 મિનિટ સુધી રોકવી પડી હતી. સતત 4થી વાર ફાઇનલમાં પહોંચીને ઘાનાએ મિશ્રનો રેકોર્ડ તોડ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મરાઠીના પ્રસિદ્ધ સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડેને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ ગણાતો પુરસ્કાર મેળવનારા નેમાડે 55મા સાહિત્યકાર છે. નેમાડીની મુખ્ય કૃતિઓમાં કોસલા અને હિન્દુ નવલકથાઓનો સમાવેશ થાય છે. અગાઉ તેમને પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. કેરળમાં ચાલી રહેલા 34મા રાષ્ટ્રીય રમતોત્સવના 6ઠા દિવસે વિવિધ રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. જોઈએ એક રિપોર્ટ. મહિલાઓની 50 મીટર બેકસ્ટ્રોકમાં ગુજરાતની માનના પટેલ નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે પહેલા ક્રમે રહી હતી. મહારાષ્ટ્રની જ્યોત્સના બીજા અને કર્ણાટકની વાનિયા કે ત્રીજા ક્રમે રહી હતી. જિમ્નાસ્ટિક્સની ફ્લોર એક્સરસાઇઝમાં સર્વિસીસનું જોર નજરે પડ્યું હતું. સર્વિસીસના ચંદન પાઠકે ફાઇનલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ચંદને ઉત્તરપ્રદેશના આશીષ કુમાર અને આદિત્યસિંહ રાણાને પાછળ પાડી દીધા હતા. ઇવેન્ટનું રજત ચંદ્રક આશીષ કુમારને, જ્યારે કાંસ્ય પદક આદિત્યસિંહ રાણાને ફાળે ગયા હતા.
ગેમ્સમાં ગઈકાલનો દિવસ પણ ભારે રોમાંચવાળો રહ્યો હતો. જિમ્નાસ્ટિક્સમાં મહિલાઓની વોલ્ટ ઇવેન્ટમાં ત્રિપુરાની દીપા કર્માકર પહેલા ક્રમે રહી હતી, જ્યારે મધ્યપ્રદેશ પ્રાંતિ નાયકને બીજો અને આંધ્રપ્રદેશની ડી અરુણા રેડ્ડી ત્રીજા ક્રમે રહી હતી. સ્વિમિંગમાં પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઇલમાં કેરળના સ્વિમરોનો દબદબો જોવા મળ્યો હતો. યજમાન કેરળના સાજન પ્રકાશે પહેલો ક્રમ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં સાજન 6 સુવર્ણ અને 3 રજત પદકો મેળવીને કુલ 9 ચંદ્રકો સાથે તેઓ શ્રેષ્ઠ ખેલાડીની દોડમાં સૌથી આગળ છે. સ્વિમિંગમાં મહિલાઓની 400 મીટર ફ્રીસ્ટાઇલમાં મહારાષ્ટ્રની આકાંક્ષા વોરાએ શાનદાર પ્રદર્શન કરીને ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. બીજો ક્રમ કર્ણાટકની મલ્લિકાનો હતો. આકાંક્ષાએ આ અગાઉ 800 મીટર અને 1500 મીટરમાં પણ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. દૂરદર્શન સમાચાર અમદાવાદ. બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભાની 70 બેઠકો માટે ઉમળકાભેર મતદાન કરતું દિલ્હી. પહેલી વખત 67% મતદાન સાથે દિલ્હીએ કર્યો ઇતિહાસ. 10 ફેબ્રુઆરીએ યોજાશે મતગણતરી. બિહાર મંત્રીમંડળે વિધાનસભા વિસર્જનની ભલામણ કરતા જદયુના ઝઘડાએ લીધો અણધાર્યો વળાંક. જદયુ ધારાસભ્યોએ નીતીશકુમારને નેતા તરીકે ચૂંટી કાઢ્યા, છતાં કાનૂની ગૂંચવાડા તરફ ધકેલાયું બિહાર. દુનિયાના 110 દેશોમાં કાર્યરત ભારતીય રાજદૂતોની ત્રિદિવસીય પરિષદ ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી મોદી. એલજી કચેરીના કડવા મીઠા અનુભવ જનતા પાસેથી મેળવી છબી સુધારવા શ્રી મોદીએ આપી શીખ. ધાર્મિક સ્વયંસેવકોનું સંખ્યાબળ. પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાય તેવી અપીલ કરતા મુખ્યમંત્રી આનંદીબેન. સામાજિક કુરિવાજોની નાબૂદી માટે યુવા પેઢીને અગ્રેસર બનાવવા પણ કરી અપીલ. અને આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.